અડદિયા એટલે ઠંડીની સિઝનમાં લગભગ દરેક લોકોના ઘરે બનતા હોય છે અથવા તો બહારથી લાવીને ખવાતા હોય છે તો આજે આપણે સરળ રીતે અડદિયા પાક બનાવવાની રેસીપી જોવાના છીએ જે બનાવવા માટે આપણે આજે માવાનો ઉપયોગ કર્યો છે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે સૌથી પહેલાં અડદનો લોટ લેવાનો છે તો અહીં અમે પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે અને આ અડદનો લોટ તમારે કરકરો લેવાનો છે એકદમ બારીક નથી લેવાનો અને આ લોટ તમે બહારથી લાવી શકો અથવા તો ઘરે પણ અડદની દાળ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને બનાવી શકો છો હવે તેમાં ચાર ચમચી જેટલું હુંફાળું ગરમ ઘી લેવાનું છે ઘી ઉમેરી અને તેને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ચોલતા જઈ અને મિક્સ કરતા જવાનું છે જેથી બધો જ લોટ છે તે સારી રીતે ઘીથી કોટ થઈ જાય આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તેનાથી લોટ એકદમ સરસ રીતે ઘીથી કોટ થઈ જશે અને એકદમ સરસ દાણેદાર ટેક્સચર બનશે અડદિયાનું તો ઘી અને લોટ બંને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે અને આ રીતે તેને એક સરખું લેવલ કરી દેવાનું છે અને અડધી કલાક માટે તેને સાઈડ પર રહેવા દેવાનું છે તો અડધી કલાક થઈ ગઈ છે હવે આપણે આ લોટને ચાળી લેવાનો છે તો આ રીતે જે આપણે રેગ્યુલર લોટ ચાલતા હોઈએ રોટલી માટે તે ચાયણી લેવાની છે ઝીણી અને તેમાં થોડો થોડો આ અડદનો લોટ ઉમેરતા જઈ અને ચાળી લેવાનો છે જેથી તે એકદમ સરસ સ્મૂથ થઈ જાય જે કે પણ ગાંઠ અને કચરો હોય તે દૂર થઈ જશે તો આ રીતે થોડો થોડો કરી અને બધો જ લોટ મેં ચાળી લીધો છે તો લોટ આપણો હવે શેકવા માટે બિલકુલ તૈયાર છે હવે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો પાંચસો ગ્રામ મેં અહીંયા ગોળ લીધો છે એકદમ ઝીણો કટ કરીને પાંચસો ગ્રામ ઘી લીધું છે હવે અડધો કપ સૂકા ટુકડાને આ રીતે ખમણી લીધું છે અડધો કપ કાજુ અને બદામ બંને મિક્સ લીધા છે આ રીતે નાના ટુકડા કરીને વન ફોર્થ કપ કાટલું લીધું છે અને અડધો કપ ગુંદરને ક્રશ કરી લીધો છે આ જે કાટલું છે તે મેં તૈયાર લીધું છે તમે ઘરે પણ મસાલો બનાવીને તૈયાર કરી શકો છો જેની રેસીપી મેં આગળ વિડીયોમાં શેર કરી છે અને એની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી આપીશ બસો ગ્રામ માવો લીધો છે હવે અહીંયા એક ચાડા તળિયાવાળી કઢાઈમાં ઘી લઈ લેવાનું છે તો જેટલું ઘી છે તેમાંથી અડધું આપણે પહેલાં લેવાનું છે ત્યાર પછી તેમાં લોટ જે આપણે ચાળીને રાખ્યો હતો અડદનો તે બધો લોટ લઈ લેવાનો છે ગેસને એકદમ ધીમો રાખી અને સૌથી પહેલાં લોટ અને ઘી બંનેને સારી રીતે મિક્સ કરી લેવાના છે ત્યાર પછી હલાવતા જઈ લોટને શેકી લેવાનો છે ગેસને એકદમ ધીમો રાખવાનો છે અને સતત હલાવતા જવાનું છે થોડી સેકન્ડ્સ માટે પણ લોટને એમદમ નથી છોડી દેવાનો નહીં તો તે નીચેથી બેસી જશે જેમ જેમ લોટ શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે અને બાકીનું જે ઘી બચ્યું છે એ આપણે પાછળથી ધીમે ધીમે જેમ જરૂર પડશે એમ આપણે યુઝ કરવાનું છે તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લોટને હું હલાવી રહી છું હવે તમે જોઈ શકો છો લોટ એકદમ ફૂલી રહ્યો છે હવે અને હલાવવામાં એકદમ હળવો લાગશે હલાવતા જવાનું છે સતત તો થોડી વાર હલાવ્યા પછી જે લોટ આપણો બધો ફૂલવા લાગ્યો હતો તે ધીમે ધીમે ઓછો થઈ જશે અને હવે લોટનો કલર બદલાવાનું ચાલુ થશે તો આ સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ તમારી એકદમ ધીમી હોય તમે જોઈ શકો છો હવે ધીમે ધીમે કલર ચેન્જ થઈ રહ્યો છે અને એકદમ સરસ ગોલ્ડન કલર થઈ ગયો છે લોટનો આ રીતે ગોલ્ડન કલરનો થાય ત્યાર પછી તેમાં જે આપણે ગુંદર ક્રશ કરીને રાખ્યો હતો તે ઉમેરી દેવાનો છે અહીંયા તમે આખા ગુંદરને અલગથી ઘીમાં તળી અને એમ પણ ઉમેરી શકો છો પણ આ રીતે ક્રશ કરવાથી સમય પણ ઓછો જાય છે અને ગુંદર એકદમ સારી રીતે આપણા અડદિયા પાકમાં મિક્સ થઈ જાય છે પાવડર કરીને ઉમેર્યો હોવાથી તમે જોઈ શકો છો કે ગુંદર અંદર શેકાઈ રહ્યો છે એટલે આ રીતે ફૂલવા લાગશે તો ધીમે ધીમે ગુંદર ગુંદર ફૂટવાનો અવાજ બંધ થઈ જશે મતલબ કે એકદમ સારી રીતે ગયો છે હવે માવો જે લીધો હતો તે ઉમેરી દેવાનો છે તો આ રીતે છૂટો કરી અથવા તો ખમણીને તમારે ઉમેરી દેવાનો પણ જ્યારે તમે માવો ઉમેરવાના હો તો જો ફ્રીઝમાં તમારો માવો પડેલો હોય તો જ્યારે તમે અડદિયા બનાવવાની શરૂઆત કરો એના પહેલાં તેને બહાર કાઢી લેવાનો માવાને એકદમ સરસ રીતે અડદિયામાં મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો સરસ રીતે માવો મિક્સ થઈ ગયો છે આગળ મેં અડદિયા પાકનો વિડીયો શેર કર્યો છે એમાં મેં માવાનો ઉપયોગ નથી કર્યો તેના બદલે મેં મલાઈનો ઉપયોગ કર્યો છે તો જો એ તમારે વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક શેર કરીશ તો જો માવો ન હોય તો તમે એ રીતને ફોલો કરી અને અડદિયા પાક બનાવી શકો છો હવે ડ્રાયફ્રૂટ્સ જે આપણે કટ કરીને રાખ્યા હતા તે લઈ લેવાના છે કાટલું રાખ્યું હતું તે પણ લઈ લેવાનું છે કૂપરાનું છીણ લઈ લઈશું થોડું બચાવીશું ગાર્નિશિંગ માટે હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો મિક્સ કરતા પહેલાં અત્યારે હવે ઘીની જરૂર લાગી રહી છે તો સૌથી પહેલાં આપણે ઘી ઉમેરીશું ચારથી પાંચ ચમચી જેટલું ઘી ઉમેરી અને મિક્સ કરી દઈશું બધી વસ્તુને ગેસને ધીમો જ ચાલુ રાખવાનો છે અને બધી વસ્તુને મિક્સ કરતા જવાની છે જેથી ડ્રાય ફ્રુટ્સ પણ એકદમ સારી રીતે હજી ગરમ લોટમાં શેકાઈ જશે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે બાકીનું જે ઘી બચ્યું છે તે ઉમેરી દઈશું તો ટોટલ પાંચસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે જેટલું બતાવ્યું હતું ઘી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે ફરીથી ગેસને હવે બંધ કરી દેવાનો છે અને થોડી સેકન્ડ્સ માટે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં ગોળ ઉમેરી દેવાનો છે તો ગોળ જે આપણે એકદમ ઝીણો કટ કરીને રાખ્યો છે તે ઉમેરી દેવાનો અહીંયા મેં ગોળને પહેલાં એકદમ ઝીણો કટ કરી અને મિક્સરમાં ક્રશ કરી લીધો છે જેથી તે એકદમ એક સરખો થઈ ગયો છે અને ફટાફટ તે પીગળી જશે તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે ગોળ ઉમેરો તો તેને એકદમ આ રીતે ઝીણો સમારીને અથવા તો મિક્સરમાં ક્રશ કરીને લેવાનો છે જેથી તે એકદમ સારી રીતે અડદિયા પાકમાં મિક્સ થઈ જાય તો હવે એકદમ સરસ રીતે ગોળ અને બાકીની બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આ રીતનો ત્રાસ લેવાનો છે અથવા તો ચોકી અથવા તો મોટી ડીશ જે પણ તમને ફાવે તે ઘીથી ગ્રીસ કરેલી રાખવાની અને બધો શરદિયા પાક તેમાં લઈ લેવાનો છે હવે પહેલાં આ રીતે સ્પેચ્યુલાની મદદથી એક સરખું લેવલ કરી દેવાનું ત્યાર પછી આ રીતનો સ્ટીલનો તાવે અથવા તો વાટકી હોય નીચે ફ્લેટ સર્ફિસવાળી એ વાટકીની મદદથી હળવા હાથે પ્રેસ કરતા જઈ અને તેને એક સરખું લેવલ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ઉપર ઘી છૂટું પડી રહ્યું છે તો આ રીતે હળવા હાથે પ્રેસ કરતા જઈ અને એક સરખું લેવલ કરી દેવાનું હવે ઉપરથી જે કોપરાનું ચીણ થોડું બચાવ્યું હતું તેનાથી ગાર્નિશ કરી લેવાનું છે ખસખસ પણ તમે ઉપર અહીંયા ગાર્નિશિંગમાં યુઝ કરી શકો છો અને તળેલો ગુંદર હોય તો એ પણ તમે ગાર્નિશિંગ માટે યુઝ કરી શકો હવે ગરમ છે ત્યાં જ તેમાં કટ લગાવી દેવાના છે ઠંડુ થયા પછી તમે તેમાં કટ લગાવવા જશો તો તૂટી જશે ને આ રીતે તમારે જો પીસ ન કરવા હોય તો અડદિયા પાકનો જે શેપ આવતો હોય છે એ રીતે પણ તમે કરી શકો હવે એક કલાક માટે તેને ઠંડો થવા દેવાનો છે તો એક કલાક થઈ ગઈ છે અને અડદિયા પાક આપણો સેટ થઈ ગયો છે આ રીતે તવેથાની મદદથી હળવા હાથે આપણે તેમાંથી પીસ અલગ કરી લેવાના છે તો એકદમ સરસ અડદિયા પાક આપણો બનીને તૈયાર થયો છે બહુ વધારે અને ઓછું પણ ઘી નથી થયું એકદમ સરસ માપનું છે તો જો તમે પણ અડદિયા પાક બનાવવાનો વિચાર કરી રહ્યા હો તો આ સરળ રીતે બનાવજો એકદમ સરસ સોફ્ટ એવો અડદિયા પાક બનીને તૈયાર થશે બને એટલી સરળ રીતે મેં વિડીયો બતાવવાની ટ્રાય કરી છે જેથી જે પણ વિડીયો જોવે તે વિડીયો જોઈ અને એકદમ સરસ એવો અડદિયા પાક બનાવીને તૈયાર કરી શકે તો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો જેથી જેને પણ અડદિયા બનાવવા હોય તેને આ ઇઝી મેથડ મળી જાય એક પીસને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે કેટલો સરસ સોફ્ટ બન્યો છે તો આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર